परंतु पूर्ण भविष्य का एटले के फ्यूचर परफेक्ट टेंस तमारा सिलेबस में छे अने एनी फिलिंग द ब्लैंक्स पण पूछे छे तो आज ही आपणे तेनो अभ्यास करी चलो फ्यूचर परफेक्ट टेंस एटले के पूर्ण भविष्य का सौप्रथम तेनो उपयोग जोईए के जे क्रियाओ भविष्य में पूर्ण थई गई हसे गर्भजनक छे जे क्रियाओ भविष्य में पूर्ण थई गई हसे एम मानवानुं कारण होय त्यारे एवं मानवानुं कारण होय त्यारे पूर्ण भविष्यकालनो उपयोग करवामां आवे छे सहकर्मी अवधो अभी का श्रेय छे सेल अथवा विन प्लस हैव खास करके सादा भविष्यकालमां पण જે સાદા ભવિષ્યમાં વપરાય છે તે જ રીતે તેનો ઉપયોગ અહીંયા કરવામાં આવે છે પ્રથમ પુરુષ એકવચન આઈ સેડ બહુવચનમાં મિશન બીજો પુરુષ એકવચન યુ વિલ બહુવચનમાં યુ વિલ ત્રીજો પુરુષ એકવચન હી શી ઇટ વિલ ધે વિલ એટલે કે આપણે ઉપયોગ જોયો અને ત્યાર પછી સહાયકારક ક્રિયાવાચક જોયો આ વાક્ય રચના ખાસ યાદ રાખવાની કારણ કે 12મા ધોરણમાં કેટલીક વાર કન્ડિશનલ ક્લોઝ શરતી વાક્યો અભ્યાસક્રમમાં અથવા પરીક્ષામાં ફિલિંગ ધ બ્લેન્ક્સમાં પૂછાય છે ત્યારે આ ટેન્સનો ઉપયોગ ખાસ કરીને કરવામાં આવે છે બીજું દસમાના વિદ્યાર્થીઓ પણ આ ટેન્સ એટલો જ મહત્વનો છે શીખવાનો કારણ કે દસમા ધોરણમાં પણ કેટલાક વાક્યની અંદર પૂર્ણ ભવિષ્યકાળ એટલે કે ફ્યુચર પરફેક્ટ ટેન્સનો ઉપયોગ કરવામાં આવે છે હવે આપણે તેને કાળદર્શક શબ્દોને શીખીશું હવે આપણે જોઈશું કાળદર્શક શબ્દ કારણ કે આ કાળદર્શક શબ્દ પરથી સામાન્ય રીતે વાક્ય કયા ટેન્સનું છે કયા કાળનું છે તેની જાણકારી આપણને મળી રહે છે સાદા ભવિષ્યકાળના બધા જ કાળદર્શક શબ્દ આ ટેન્સમાં પણ તમારે સાદા ભવિષ્યકાળના દરેકે દરેક કાળદર્શક શબ્દને શીખવાના છે તે ઉપરાંત એટલે કે આ ઉપરાંત અપ ટુ નેક્સ્ટ ડે એટલે આવતીકાલ સુધીમાં અપ ટુ નેક્સ્ટ નાઇટ એટલે આવતી રાત્રિ સુધીમાં અપ ટુ નેક્સ્ટ વીક એટલે આવતા અઠવાડિયા સુધીમાં અપ ટુ નેક્સ્ટ ફોર્થ નાઇટ એટલે આવતા અઠવાડિયા સુધીમાં અપ ટુ નેક્સ્ટ મંથ આવતા મહિના સુધીમાં અપ ટુ નેક્સ્ટ યર આવતા વર્ષ સુધીમાં અપ ટુ નેક્સ્ટ સન્ડે એટલે કે આવતા રવિવાર સુધીમાં અપ ટુ આવે ને અપ ટુ ઇશારે વિદ્યાર્થી અપ ટુ એટલે સુધીમાં આવતા અઠવાડિયા સુધીમાં હું હોમવર્ક પૂર્ણ કરી દઈશ આવતા સોમવાર સુધીમાં હું પ્રોજેક્ટ પૂર્ણ કરી દઈશ એટલે ભવિષ્યમાં એ ક્રિયા પૂર્ણ થઈ ગઈ હશે એવું જ્યારે માનવાનું કારણ હોય ત્યારે પૂર્ણ ભવિષ્યકાળનો ખાસ કરીને ઉપયોગ કરવામાં આવે છે હવે આપણે એફર્મેટિવ સેન્ટેન્સ શીખીશું ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે આ વાક્યરચનામાં શીખીશું પહેલા પેલું એફર્મેટિવ સેન્ટેન્સ એટલે કે હકાર વાક્યરચનામાં પહેલા પેલું બનતા ત્યારબાદ સેલ ભાવિ પ્લસ હેવ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ પ્લસ કર્મ અન્ય શબ્દ રાષ્ટ્રમાં આવશે વિરામ ચિહ્ન હવે વાક્ય જોઈએ તો આઈ સેલ હાવ કમ્પ્લીટેડ એ
એટલે મેં પૂર્ણ કર્યું હશે માય પ્રોજેક્ટ અપ ટુ ધ નેક્સ્ટ સન્ડે, આવતા રવિવાર સુધીમાં મેં મારો પ્રોજેક્ટ પૂર્ણ કરી દીધો હશે. પૂર્ણ કરી દીધો હશે મતલબ કે કમ્પ્લીટ થઈ ગયો હશે, જ્યારે ભવિષ્યમાં કોઈ ક્રિયા પૂરી થઈ ગઈ હશે. એમ સૂચવવાનું કારણ હોય ત્યારે ખાસ કરીને પૂર્ણ ભવિષ્યકાળનો ઉપયોગ કરવામાં આવે છે. બીજું, they will have bought a new house, તેઓ નવો મકાન લઈ લીધું હશે. In 2022, 2020માં તેઓએ નવું મકાન લઈ લીધું હશે. લઈ લીધું હશે મતલબ કે લેવાની ક્રિયા પૂરી થઈ ગઈ હશે. રોનિત એન્ડ રોય વિલ હેવ રીચ, એટલે રોનિત અને રોય પહોંચી ગયા હશે. ક્યાં પહોંચી ગયા હશે? બોમ્બે. અપ ટુ ધ નેક્સ્ટ મોર્નિંગ, આવતી સવાર સુધીમાં રોનિત અને રોય બોમ્બે પહોંચી ગયા હશે. જરા બોલું કે પહોંચી ગયા હશે એટલે મતલબ કે ભવિષ્યમાં ક્રિયા પૂર્ણ થઈ ગઈ હશે. વિદ્યાર્થી મિત્રો, અને સર હજુ એક ટેન્સ, પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, એટલે કે પૂર્ણ ચાલુ વર્તમાન કાળ બાકી છે, એ પછીના વિડીયોમાં આપણે શીખીશું. અને ટેન્સ પત્યા પછી આપણે નવા ટોપિક શીખીશું.